સુરતમાં શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા ખાનગી ચેનલના એન્કરે સુફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી। તેના વિરોધમાં સુરત પોલીસ કમિશનરને એક આવેદનપત્ર સુપ્રત કરી એન્કર વિરુદ્ધ પગલાં ભરવાની સાથે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। તાજેતરમાં ખાનગી ચેનલના એન્કર અમીશ દેવગણ દ્વારા ટ્વિટર ઉપર લાઈવ પ્રોગ્રામમાં સુફી સંત અને કોમી એકતાના પ્રતિક એવા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી જેઓની મજાર અજમેરમાં આવેલી છે। તેમના દર્શનાર્થે વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દેશભરમાંથી આવે છે, તેમજ વિદેશમાંથી પણ આવતા હોય છે। તેમના વિશે અભદ્ર ટિપ્પણી કરી અને લૂંટેરા જેવો શબ્દ પ્રયોગ કરી કરોડો લોકોની ભાવનાને તેને ઠેસ પહોંચાડી છે, જેના વિરોધમાં શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશનના આગેવાનોએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી જવાબદાર ન્યૂઝ ચેનલના એન્કર અમીશ દેવગણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી। સૈયદ અબ્દુર રહેમાન ચિશ્તી અમીશ દેવગણ નામના એન્કરે ટીવી 18 ઉપર જે ટિપ્પણી કરી હતી દુનિયાના મહાન સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહના સંદર્ભની અંદર, કે જે એક એવી આસ્થાનું કેન્દ્ર છે કે આઝાદી પછી મારા નોલેજ પ્રમાણે ભારતમાં જે કોઈ પણ સરકાર બેઠી છે કે અત્યારની સરકાર ભારતીય જનતા પાર્ટીની માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળની, એ પણ ત્યાં ચાદર મોકલે છે, પોતાની આસ્થાની રીતે જે કંઈ મોકલવાનું હોય તે મોકલે છે ઉર્સ દરમિયાન, અને દેશ અને વિદેશથી ઘણા વીઆઈપીઓ વીવીઆઈપીઓ આ દરગાહના દર્શનાર્થે આવે છે। અને બીજી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એમાં અમિતાભ બચ્ચન કે જેને મેગાસ્ટાર ગણવામાં આવે છે એમનાથી લઈને નાનામાં નાનો બોલિવૂડનો કલાકાર ત્યાં આગળ પોતાની આ પિક્ચરોના ફિલ્મોના સક્સેસ જોવા માટે સફળતા માટે બાધાઓ લે છે, મન્નતો લે છે, એ આખી દુનિયા જાણે છે। અને દરેકની આસ્થાનું આ કેન્દ્ર છે, એ ફક્ત લઘુમતીઓનો વિષય નથી પણ દરેકની આસ્થાનું કેન્દ્ર છે। હું એમ ધારું છું, મારી રીતે મેં એમના ઇન્ટરવ્યૂની જે મૂલવણી કરી, જે ડિબેટ હતી આરપાર, તો એની અંદર બેસેલા દરેકે દરેકને હું ગુનેગાર માનું છું। મારી દ્રષ્ટિએ કે ભાઈ આ રીતની ચર્ચા થવી જ નહીં જોઈએ કે જેનાથી ભારત દેશની એકતાને કે અખંડિતતાને નુકસાન થાય। અને આ ચોક્કસપણે એક મોટું ષડયંત્ર કે વારંવાર કોઈ ને કોઈ રીતે દેશની અખંડિતતાને એકતાને તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે, એ હું ચોક્કસપણે આ નિર્ણય ઉપર છું। અમીશ દેવગણ દ્વારા સુફી સંતને કોમી એકતાના પ્રતિક ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી વિશે અભદ્ર ટિપ્પણી કરી અને લૂંટેરા જેવો શબ્દ પ્રયોગ કરી કરોડો લોકોની ભાવનાને તેઓ ઠેસ પહોંચાડી રહ્યા છે। અઝર કુરેશી, G20 ન્યૂઝ।